વડોદરાથી મોટા સમાચાર. વડોદરામાં ભૂવા પડવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. પાલિકાના રોડ બાદ પાલિકાના ઉદ્યાનમાં પણ ભૂવો પડ્યો છે. તરસાલી વિસ્તારમાં પાલિકાના ઉદ્યાનમાં ભૂવો પડ્યો. 12 ફૂટ પહોળો અને 15 ફૂટ ઊંડો ભૂવો પડતા સ્થાનિકો પરેશાન. ભૂવા અંગે સ્થાનિકોએ અનેકવાર રજૂઆતો કરી છે તંત્રને, છતાં પણ તંત્રની કોઈ કામગીરી સામે નથી આવી. तो आपने जणावी दईए, वरसाद पहला ज भूआ पड़ता वडोदरा में अनेक सवालों मनपा पण उठी रहा छे. अने भूआ पड़वा बाद पण स्थानिको अनेक वार रजूआतो करे छे के कई समारकाम अथवा रिपेरिंग काम करवामां आवे, परंतु रजूआतो बाद पण परिणाम शून्य छे. तंत्र ना आंख आडा कान, भूआओ ने लईने कई ज कार्यवाही नथी करवामां आवती. વોર્ડ નંબર 16, 17, 18, 19ના દરેક વ્યક્તિ અહીંયા રોજ સવાર ચાલવા આવે છે, બાળકો રમવા આવે છે અને લગભગ 200-300ની સંખ્યામાં આવે છે. અને યોગ કરવા માટે સવાર સવાર જે મહિલા આવતી હતી, આ ભૂવો પડવાના લીધે બીકના મારે છોકરાઓ ઓછા થઈ ગયા છે. યોગ કરવા બી મહિલાઓ હવે આવતી નથી. હવે આપણે દરેક જણને કોર્પોરેટરને રજૂઆત કરી છે અને મેન તો અધિકારીઓ જે છે એમને કહેવા છતાં ફોન પર બી ઓનલાઈન બી કમ્પ્લેન કરીએ છીએ. 7મી કમ્પ્લેન કર્યા છતાં હજુ સુધી કોઈ આવ્યું નથી. ઘણી વાર કહેવા છતાં આ લોકો ખબર નહીં, ખૂબ જાડી ચામડીના હોવાથી અધિકારીઓ હવે હાથ જોઈને નમ્ર વિનંતી કરે છે કે હોનારત થવાની રાહ ના જોશો અને ભૂવો આજે ના જે પૂરો એવી અમને તમારા માધ્યમથી અપીલ કરીએ છીએ. હું ગૌરાંગ સુતરિયા, તરસાલી, વિજયનગર. તો વડોદરા નગરી જાણે કે ભૂવા નગરી બની હોય ગઈ હોય તેવું લાગી રહ્યું છે, કેમ કે વડોદરાના વારસિયા રોડ ખાતે પણ 10 દિવસથી ભૂવો પડેલો છે. 10 દિવસ બાદ પણ રોડનું સમારકામ ન કરાતા અનોખી રીતે સ્થાનિકોએ વિરોધ કર્યો છે. સામાજિક કાર્યકર કમલેશ પરમારનો અનોખો વિરોધ. સામાજિક કાર્યકરે ભૂવા પાસે ખુરશીની પૂજા કરી રામધૂન બોલાવી. 10 દિવસથી ભૂવો પડતા વાહન ચાલકોને હાલાકી પડી રહી છે. તંત્રને રજૂઆત કરવામાં આવી, છતાં પણ આ ભૂવાને લઈને કોઈ કામગીરી નથી કરવામાં આવી રહી. વડોદરા શહેરમાં આવેલ જે કહેવાય છે સાઈબાબા નગર સોસાયટી વારસિયા વિસ્તારમાં આવી છે. આજે 11 દિવસ થયા, છતાં પણ આ ભૂવાનો પુરાણ કરવામાં નથી આવ્યું અને ભૂવાનું રિપેરિંગ કરવામાં નથી આવ્યું. આજે અમે એક રામધૂમ કાર્યક્રમ યોજી અને તંત્રને એક જગાડવાનો પ્રયત્ન કર્યો છે. સાથે સાથે જે ખુરશી મૂકવામાં આવી છે, આ ખુરશી એના કારણે જ ખુરશીની પૂજા કરી છે કે જે વડોદરા શહેરના મેયરશ્રી અને મ્યુનિસિપલ કમિશનરશ્રીને દબાણો દેખાય છે, ઝૂંપડાઓ તોડવાનું દેખાય છે, પરંતુ જે રોડ છે, પાણી છે, ડ્રેનેજ છે, આવી તમામ સુવિધાઓ નથી આપી રહ્યા. અને જે કહેવાય છે કે ખોટી ખોટી વાવાઈ લૂંટી રહ્યા છે, એટલે આજ રોજ અમે એક રામધૂન કાર્યક્રમ કરી અને ખુરશીની પૂજા કરી અને આવનારા દિવસોમાં ખુરશી અમે હલાવવાનો પણ પ્રયત્ન કરીશું એ રીતનું એક કાર્યક્રમ યોજ્યો હતો.